બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પણ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને થરાદ વેપારીઓની બેઠક કરવામાં આવી હતી, જેમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શું પગલાં લેવા તે અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જોકે વધતા જતા કોરોનાના કારણે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને અનેક લોકોએ કોરોનાથી જીવ પણ ગુમાવ્યા છે. કોરોનાથી લોકોના જીવ બચાવી શકાય તે માટે કોરોના સંક્રમણને રોકવું જરૂરી છે અને તે માટે સોશિયલ ડિસ્ટન્સ અતિ મહત્વનું છે, જેના કારણે આ બેઠકમાં મિની લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં બપોરે 3 વાગ્યા પછી તમામ દુકાનો અને ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રહેશે. આ મિની લોકડાઉનમાં મેડિકલ, દૂધ ડેરી કે પછી અન્ય જરૂરિયાતવાળી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. થરાદ નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા દ્વારા થરાદ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે થરાદમાં કોરોનાની મહામારીની સાંકળ તોડવા માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે, જેને લઈ થરાદના પ્રાંત અધિકારી વીસી બોડાણા અને એએસપી પૂજા યાદવે વેપારીઓની બેઠક યોજી હતી અને તમામ વેપારીઓ સાથે બેસી અને સ્વયંભૂ બંધ રાખવા માટે નિર્ણય લીધો હતો. પૂરા થરાદ તાલુકાના સર્વ જનતાને જણાવવાનો થાય છે કે આજે સર્વે થરાદના સંપૂર્ણ વેપારીઓ ભાઈઓ સૌ મળી અને સાહેબ શ્રી કલેક્ટર સાહેબને આજે અમે આવેદન પત્ર આપ્યો છે કે 5 દિવસ અમારા સ્વસ્થ રીતે લોકડાઉન આપ રાખો. કાલ 3 વાગ્યા પછી આ લોકડાઉનનો અમલ થશે એટલે સૌને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને થરાદ આવવાનું ટાળજો. આપને ખાસ જરૂર હોય તો જ આવજો. અત્યારે જે પ્રમાણનો કોરોના કહેર મચાયો છે, જે રીતે અત્યારે મૃત્યુ દર થઈ રહ્યો છે, એના માટે કરીને તમારા બધાના લીધે અમે આ સ્વચ્છ લોકડાઉન બધા વેપારી ભાઈઓ સિઝન ચાલતી હતી તે છતાંય અમે આ અપનાવ્યું છે એટલે સૌ જનતાનું હિત ઈચ્છી અને આપની જીવનની અમે સુરક્ષા માટે કરી અને આ ધંધા વેપારીઓ લોકડાઉન 5 દિવસ રાખે. ફક્ત 5 દિવસનું છે, ચિંતા મત કરશો. 5 દિવસ પછી જે રીતે છે એ રીતે સ્વસ્થ રીતે બજાર ચાલતી થઈ જશે. જય ભગવાન. વિસ્તારમાં સૌ વેપારી ભાઈઓ મિત્રોએ સાથ સહકાર ખૂબ આપી અને જે લોકડાઉનનો નિર્ણય લીધો, કાલે 3 વાગ્યા પછીથી સંપૂર્ણ લોકડાઉન કર્યો અને સોમવારે સવારે ખુલશો. વેપારી મિત્રો ભાઈઓએ ખૂબ સાથ સહકાર આપ્યો, એ બધા ખૂબ આભાર. નગરપાલિકા વતી હું ખૂબ આભાર બધો અને મારી જે નગરપાલિકા જે મારી દવા છોટવાની છે, સેનિટાઈઝ કરવાની છે, એ બધી કામગીરી મારી ચાલુ રાખીશું.